ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. તમારું નામ જણાવશો? ધ્વની. ઓકે, તમારો કેટલામો ઇન્ટરવ્યુ હતો? આ ફર્સ્ટ પ્રથમ પ્રયાસ હતો. એક્સપિરિયન્સ કેવો રહ્યો ફર્સ્ટ ઇન્ટરવ્યુમાં? ખૂબ જ સરસ. ઓકે, તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ રિલેટેડ માહિતી? એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કર્યું છે મેં અને પોસ્ટમાં જીડીએસ તરીકે અત્યારે જોડાઈ છું. ઓકે, તેના રિલેટેડ કેવા ક્વેશ્ચન પૂછવામાં આવેલા? એન્વાયરમેન્ટ પર જ હતું આખું ઇન્ટરવ્યુ કહી શકાય. એન્વાયરમેન્ટના ઘણા ક્વેશ્ચન્સ હતા, ઇન્ડસ્ટ્રીને લગતા, ઝીરો વેસ્ટ શું છે, ઝીરો ડિસ્ચાર્જ શું છે, એના વિશે હતા ઘણા. એ સિવાય પછી હોબી પર ક્વેશ્ચન કર્યા, એમાં મને ગાવાનો શોખ છે એટલે ગઝલ ભજન એના પર થોડી વાતો થઈ. ઓકે, જીપીએસસીના સિલેબસ વાઇઝ કોઈ ક્વેશ્ચન? પોલિટીમાંથી પૂછવામાં આવ્યા હતા મૂળભૂત અધિકારો વિશે. ઓકે, અન્ય કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા? ના, એના પર જ મેઈનલી એન્વાયરમેન્ટ. ઓકે, સ્કીમ્સની નથી વાત કરી. હ્યુમન રિલેટેડ, ગુજરાત રિલેટેડ? એ કંઈ જ નહીં. ઓકે, અન્ય કોઈ ક્વેશ્ચન તમે જણાવવા માંગતા હોય તમને? હા, બસ આજ મેઈન જેમાં બેકગ્રાઉન્ડ જે હોય ને એ પરફેક્ટ કરી જવું, બેકગ્રાઉન્ડ પરથી જ હોય છે. ઓકે, નેક્સ્ટ જીપીએસસી 1-2 આવનારી છે પ્રિલિમ, એના માટે કોઈ સ્ટ્રેટેજી કે બુક લિસ્ટ જણાવવા માંગતા હોય તો? બુક લિસ્ટ નહીં, બસ કરંટ અફેર્સ પર રાખવું બેઝ, અને તમારા જે સ્ટ્રોંગ સબ્જેક્ટ છે એને જ વધારે સ્ટ્રોંગ કરવા. ઓકે, મેઇન્સમાં વેરિએશન કેવી રીતે લાવી શકે? મેઇન્સમાં લખાણ તમારું ચેક કરાવીને વધારે મોક ટેસ્ટ આપવી જોઈએ અને તપાસ કરાવી જોઈએ, પોતાના આન્સર્સ ચેક કરવા જોઈએ. ઓકે, ન્યૂઝપેપર અને મેઇન્સ સાથે લિંક કેવી રીતે કરી શકે? ન્યૂઝપેપર ખૂબ જ જરૂરી છે કરંટ અફેર્સ માટે. મારો સોર્સ એકચ્યુઅલી એ જ છે, વિડીયોઝ જોવાનો, એટલે એનાલિસિસ આપણને ઓલરેડી મળી ગયો હોય તો આપણે કરવાની જરૂર નથી, તો એના પરથી આપણે ક્વેશ્ચન આન્સર લખી શકીએ છીએ. ઓકે, તમને શું લાગે, મોક ઇન્ટરવ્યુ આપવાથી ફાયદો થાય છે કે નહીં? ચોક્કસપણે થાય છે, તમારો જે ડર છે બેઝિક એ જતો રહે છે. ઓકે, તમારો ઇન્ટરવ્યુ ટાઈમ ડ્યુરેશન જણાવશો? 20 મિનિટ. ઓકે, તમારું આ ઇન્ટરવ્યુ 1-1 ડિસ્ક્રાઇબ કરવું હોય તો કેવી રીતે કરશો? સરસ. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ. થેન્ક